આજથી રાજ્યમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવનો શુભારંભ થયો છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે ક્વાડ તાલુકાના ભેખડિયા, વડુગામ અને મોટી સાગળ ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાઓને, આંગણવાડી બાલવાટિકાને ધોરણ એકમાં પ્રવેશ અપાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ગુજરાતમાં મહિલાઓમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ અને ક્રાંતિ લાવવાના અને એક પણ બાળક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે તેવા ઉદ્દેશ્યથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી, જેનું પરિણામ પણ મળ્યું છે. આજે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ભીખડિયા, વડગામ અને મોટી સાકળ પ્રાથમિક શાળામાં જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ દ્વારા આંગણવાડીમાં 12, બાલવાટિકામાં 43 અને ધોરણ 1-10માં 10 ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો. કલેક્ટર અને મહાનુભવોના હસ્તે પાપા પગલી કરતા પ્રવેશ મેળવેલ ભૂલકાઓને સ્કૂલ બેગ, રમકડા, ચોકલેટ સહિતની સામગ્રી આપી શાળામાં આવવા પ્રોત્સાહિત કર્યા હતા. આજે છોટાઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને એના ભાગરૂપે મારો કવાડ તાલુકામાં 3 ગામના સ્કૂલમાં વિઝિટ થયું છે અને બધા જ બાળકો જે પહેલી કક્ષામાં બાલવાટિકામાં પ્રવેશ પામ્યું છે એમને જિલ્લા વહીવટીતંત્ર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. સાથે સાથે દરેક જગ્યા સ્કૂલની કમિટીની મિટિંગ લેવામાં આવી છે. ગામના વિવિધ વિકાસના કાર્ય જે છે એમના પણ ચર્ચા કરવામાં આવ્યું, ગામ લોકોનું પણ સૂચન લેવામાં આવ્યું છે અને આ ખાસ જોવામાં આવ્યું કે આ વખતે દીકરીઓ ખૂબ સારી રીતે નવા કક્ષામાં પ્રવેશ લીધો છે. એ સારી બાબત છે જિલ્લા માટે. એ દેખાય છે કે લોકો ખૂબ જાગૃત થઈ ગયા છે અને માતા પિતા પણ પોતાના દીકરીને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે અને બધા સ્કૂલ ખૂબ સારી રીતે એમને શિક્ષણ આપે અને બી ગ્રેડથી એ ગ્રેડમાં આવે અને એથી પણ સારી કામગીરી કરે એ શુભેચ્છા આપું છું. રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.